योगः कर्मसु कौशलम्। नमस्कार, गुजरात यूनिवर्सिटी ना यूजीसी ह्यूमन रिसोर्स डेवलपमेंट सेंटर में आपनु स्वागत छे। मित्रों, गुजरात यूनिवर्सिटी नु यूजीसी ह्यूमन रिसोर्स डेवलपमेंट सेंटर आपनी रिसर्च नी गुणवत्ता, अपना संशोधन नी गुणवत्ता ने वधु ने वधु सारू बनावा माटे, वधु ने वधु सारी बनावा माटे प्रयत्नशील छे। अने एना माटे तो कदाच भारतवर्ष नो प्रथमवार एवो पीएचडी कोर्सवर्क, भारतभर नो प्रथमवार एवो पीएचडी कोर्सवर्क ब्लेंडेड मोड में आपणे करी रह्या छीए। अने आ कोर्स में आपणे साथे मळीने पीएचडी ना कोर्स ने, पीएचडी ना संशोधन ने के पछी रिसर्च पेपर्स ना संशोधन ने वधारे सारू अने गुणवत्तायुक्त केवी रीते बनावी शकाय एना विशे चिंतन करवाना छीए, एना विशे चिंता करवाना छीए अने एना विशे विचार विमर्श करवाना छीए। हवे आ विषय विशे विचार विमर्श करवा माटे, चिंतन करवा माटे, चिंता करवा माटे खाली हूँ अने तमे चिंतन के चिंता करिए तो आपणी एक लिमिटेड चिंतन के चिंता थाय। तो एना माटे आपणे एवुं विचार्युं छे के आपणे विविध क्षेत्रना तज्ञो, विविध क्षेत्रमां काम करता लोकोने आमां इनवाइट करीशुं अने ए आपणी साथे चर्चा करशे के वधारे सारुं संशोधन आपणे केवी रीते करी शकीए। तो आजे आपणी वच्चे नवा एक रिसोर्स पर्सन, नवा एक विषयने लईने आवी रह्या छे। हुं इनवाइट करवा मांगु छुं श्री सौरभ वैष्णवजीने, जे असिस्टंट प्रोफेसर अने हेड ऑफ डिपार्टमेंट ऑफ इंग्लिश सेंट जेवियर्स कॉलेज अमदावादमां एमनी फरज बजावी रह्या छे। આ સેન્ટ જેવિયર્સ કોલેજ જે અમદાવાદની છે એ ભારતભરની એક પ્રેસ્ટિજિયસ કોલેજ છે અને જે ભારતભરની ચુનંદા ઓટોનોમસ કોલેજીસ છે એમાંની એક કોલેજ છે। એમનો એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન છે બ્રિટિશ લિટરેચર, ઇન્ડિયન એસ્થેટિક્સ અને અમેરિકન ડ્રામા। એમણે જીસેટની પરીક્ષા પાસ કરેલી છે અને પીએચડીનું સંશોધન ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે। મિત્રો, અમે એવા પણ લોકોને અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે કે જે પીએચડીના સંશોધનને પૂર્ણતાના આરે હોય, હવે ફક્ત એમને પોતાનો વાઇવા વોસ એ જ પૂરો કરવાનો છે। એમનું સંશોધન કાર્ય ઓલમોસ્ટ ઓન વર્જ ઓફ કમ્પ્લીશન છે। એક એવા ફ્રેશ વ્યક્તિ કે જેણે હમણાં જ એમનું પીએચડી પૂર્ણ કર્યું છે, જેમને આપણી સામે રજૂ કરી રહ્યા છીએ। એમણે એમનું એમફિલ ખૂબ જ સારા માર્ક સાથે પાસ કરેલું છે, છેલ્લા 10 વર્ષથી શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છે, સંખ્યાબંધ રિસર્ચ પેપરનું પ્રેઝન્ટેશન અને પબ્લિકેશન એમણે કરેલું છે। એક ઉચ્ચ ગુણવત્તાનું રિસર્ચ કેવું હોય, એક સારી ક્વોલિટીનું રિસર્ચ કેવી રીતે કરી શકાય એ વિષય પર એમનું ઘણું બધું ચિંતન છે, જે આપને એક પીયર તરીકે, એક આપના સહાધ્યાયી તરીકે, એક આપના સહકર્મી તરીકે, જે આપની સાથે રહીને રિસર્ચ કરી રહ્યા છે એવા વ્યક્તિ તરીકે ખૂબ જ ઉપયોગી થવાનું છે। તો હું વિનંતી કરું છું સૌરભ વૈષ્ણવને કે આપની સાથે આગળ વાત કરશે, આપની સાથે વધારે સારું ગુણવત્તાયુક્ત સંશોધન કેવી રીતે કરી શકાય તે વિશે ચર્ચા કરશે। નમસ્કાર, ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન પીએચડી કોર્સવર્કમાં આપ સૌનું સ્વાગત છે। મારું નામ સૌરભ વૈષ્ણવ છે અને હું સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યો છું। આજના સેશનમાં આપણે ડિસ્કસ કરશું વોટ ઇઝ રિસર્ચ, જેની અંદર આપણે જોઈશું પ્રોસેસ અથવા સ્ટેપ્સ ઓફ રિસર્ચ, types of research અને research methodology, methods અને technique। તો શરૂ કરીએ, what is research? Oxford Dictionary of English research ના વિશે definition આપે છે કે research is a systematic investigation into and study of materials and sources in order to establish facts and reach new conclusions। Oxford Dictionary કહે કે research એ systematic investigation છે, એક વ્યવસ્થિત investigation છે, and study of materials and sources, sources નું એક ચોક્કસ study છે, જેથી કરીને facts અને નવા conclusions મેળવી શકાય છે। સી આર કોઠારી સર ડિફાઈન કરે છે, રિસર્ચ ઇઝ એન ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન ટુ ધ એક્ઝિસ્ટિંગ સ્ટોક ઓફ નોલેજ મેકિંગ ફોર ઇટ્સ એડવાન્સમેન્ટ, ઇટ ઇઝ ધ પરસ્યુટ ઓફ ટ્રુથ વિથ ધ હેલ્પ ઓફ સ્ટડી, ઓબ્ઝર્વેશન, કમ્પેરિઝન એન્ડ એક્સપેરિમેન્ટ।
In short, the search of knowledge through objective and systematic method of finding solution to a problem is research. C.R. Kothari sir कहते हैं कि research is an original contribution to the existing stock of knowledge. અત્યાર સુધીનું જેટલું જ્ઞાન અવેલેબલ છે, જેટલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, તે સિવાય તમે તમારું ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન કરો છો. તમે તમારું પોતાનું કંઈક નવું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છો, તે રિસર્ચ છે. ઇટ ઇઝ ધ પર્સ્યુટ ઓફ ટ્રુથ વિથ ધ હેલ્પ ઓફ સ્ટડી, ઓબ્ઝર્વેશન, કમ્પેરિઝન એન્ડ એક્સપેરિમેન્ટ. સત્યની શોધ છે. કેવી રીતે કરવાનું છે? ઓફ સ્ટડીથી, ઓબ્ઝર્વેશન દ્વારા, નિરીક્ષણ દ્વારા, કમ્પેરિઝન કરીને અને એક્સપેરિમેન્ટ કરીને. ઇન શોર્ટ, ધ સર્ચ ઓફ નોલેજ થ્રુ ઓબ્જેક્ટિવ એન્ડ સિસ્ટમેટિક મેથડ. આ ઓબ્જેક્ટિવ એક મેથડ હોય છે, સબ્જેક્ટિવ મેથડ નથી હોતી. આપણે આપણી જાતના આપણા વ્યૂઝ, આપણા બાયસ એ સાઈડમાં રાખીને ઓબ્જેક્ટિવ એનાલિસિસ કરવાનું છે. ઇન શોર્ટ, ધ સર્ચ ફોર નોલેજ થ્રુ ઓબ્જેક્ટિવ એન્ડ સિસ્ટમેટિક મેથડ ઓફ ફાઇન્ડિંગ સોલ્યુશન ટુ અ પ્રોબ્લેમ ઇઝ રિસર્ચ. ફરીથી ઓક્સફર્ડ ડિક્શનરીએ જે વાત કરી છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન, એ જ વાત સીઆર કોઠારી સર બી કરી રહ્યા છે કે ઇટ ઇઝ અ સિસ્ટમેટિક મેથડ, એક વ્યવસ્થિત મેથડ છે ટુ ફાઇન્ડ સોલ્યુશન ઓફ અ પ્રોબ્લેમ. હવે આપણે જોઈએ પ્રોસેસ અથવા સ્ટેપ્સ ઓફ રિસર્ચ. જનરલી દરેક ડિસિપ્લિન, દરેક સબ્જેક્ટની અંદર આ ફોર્મેટ, આ સ્ટેપ્સ ઓફ રિસર્ચ હોઈ શકે છે. ફર્સ્ટ છે સિલેક્ટિંગ રિસર્ચ એરિયા અને ટોપિક. સેકન્ડ, લિટરેચર રિવ્યુ. થર્ડ, રિસર્ચ ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવ્સ અને હાઇપોથેસિસ. ફોર્થ, research design. Fifth, data collection and analysis. Sixth, writing drafts. And last is conclusion. So first topic aapne joye, selecting research area and topic. Research area athwa topic kevi rite select karishu? To aapne evo research area athwa evo topic select karvo joye કે જેની અંદર આપણો ઇન્ટરેસ્ટ હોય, જેમાં આપણી રુચિ હોય. આપણા થીસિસની અંદર આપણે 3-5 વર્ષ આપણા લાઈફના એમાં યુઝ કરવાના છે. તો બની શકે છે કે કદાચ 1-1.5 વર્ષ કે 2 વર્ષ પછી થોડું બોરિંગ લાગવા લાગે, થોડો કંટાળો આવવા લાગે. પણ જો આપણે રિસર્ચ એરિયા અથવા ટોપિક આપણી ઇન્ટરેસ્ટનો, આપણા પસંદનો આપણે સિલેક્ટ કર્યો હશે, તો આપણો ઇન્ટરેસ્ટ, આપણું પસંદ, આપણી રુચિના કારણે આપણે એ રિસર્ચ, આપણો ટોપિક એ ફિનિશ કરી શકશે. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે એ આપણો ઇન્ટરેસ્ટનો હોવો જોઈએ. ઘણી વાર તકલીફ પડતી હોય કે રિસર્ચ એરિયા કયો સિલેક્ટ કરો, ટોપિક કયો સિલેક્ટ કરું, તો એના માટે આપણે આપણા પ્રોફેસર્સ, આપણા ગાઈડ્સ, આપણા સિનિયર્સ અને આપણા મિત્રો, આપણા કોલીગ્સ એમને કન્સલ્ટ કરી શકીએ છીએ, જે આપણને હેલ્પ કરી શકે છે રિસર્ચ એરિયા અને ટોપિક સિલેક્ટ કરવામાં. એકવાર રિસર્ચ એરિયા અને ટોપિક સિલેક્ટ થઈ જાય પછી એના વિશે ઇન્ફોર્મેશન ગેધર કરવાનું શરૂ કરવાનું છે. જે આપણો પસંદીદા ટોપિક છે એના વિશે નોટ્સ બનાવવાનું શરૂ કરવાનું છે. આપણો રિસર્ચ એરિયા અને ટોપિક વોટ અને વાય, શું અને કેમ, એ પ્રશ્નનો જવાબ આપતો હોવો જોઈએ. આપણે મેક શ્યોર કરવાનું છે ધેટ ધ ટોપિક ઇઝ નોટ ટુ બ્રોડ. ખૂબ વ્યાપક, ખૂબ વિશાળ ટોપિક નથી સિલેક્ટ કરવાનો, કારણ કે આપણે જનરલ થી સ્પેસિફિકમાં મૂવ થવાનું છે. અને એ બી આપણે એન્શ્યોર કરવાનું છે કે આપણા ટોપિકના વિશે ઇન્ફોર્મેશન અવેલેબલ હોવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે લિટરેચર રિવ્યુ. લિટરેચર રિવ્યુ શું છે?
આ એક એક પ્રકારની સમરી છે. અત્યાર સુધીની ઇન્ફોર્મેશન અથવા રિસર્ચ જે થયેલું છે એના વિશે આપણને સમરી આપણે લખવાની હોય છે, આપણે ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે અને સમરી લખવાની હોય છે અત્યાર સુધીના થયેલા રિસર્ચના વિશે. લિટરેચર રિવ્યુ કયા ડિસિપ્લિન્સમાં લખાતું હોય છે? તો હ્યુમેનિટીઝમાં લખાતું હોય છે, સાયન્સીસ, એમાં ખાસ કરીને સોશિયલ સાયન્સીસના સબ્જેક્ટ્સમાં લિટરેચર રિવ્યુ લખાતું હોય છે, અને એક્સપેરિમેન્ટલ રિસર્ચીસ જે સબ્જેક્ટ્સમાં હોય છે તેમાં લિટરેચર રિવ્યુ લખવાનું હોય છે. હવે આપણે વાત કરીએ કે લિટરેચર રિવ્યુ માટે આપણે કયા સોર્સીસ યુઝ કરી શકીએ છે. સૌથી બેસ્ટ સોર્સ છે કે સ્ટેટ લાઇબ્રેરી અથવા કોઈ સેન્ટ્રલ લાઇબ્રેરીને વિઝિટ કરીને આપણા રિસર્ચ એરિયા, આપણા ટોપિકના વિશે આની પહેલા જેટલું બી રિસર્ચ થયેલું છે એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. કદાચ અત્યારના સંજોગોમાં લાઇબ્રેરી વિઝિટ કરવાનું, ફિઝિકલી વિઝિટ કરવાનું જો શક્ય ના હોય તો આપણે આ વેબસાઇટ જે છે તેમાંથી આપણા એરિયાના વિશે શું રિસર્ચ થયેલું છે એની ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ. વેબસાઇટ્સ છે ગૂગલ સ્કોલર, માઇક્રોસોફ્ટ એકેડેમિક, CORE કોર, સિમેન્ટિક સ્કોલર, જે સ્ટોર અને એકેડેમિયા. ઘણી વાર આપણને ઈચ્છા હોય કે આપણા સબ્જેક્ટમાં આગળ કયા થીસીસ થયેલા છે તો સૌથી બેસ્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ સોર્સ છે ઇન્ફ્લિપ્રેટ સેન્ટર, જેની અંદર તમે શોધ ગંગાના સેક્શનમાં જશો તો ઇન્ડિયાની અંદર મોટાભાગની સ્ટેટ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એના દરેક સબ્જેક્ટના થીસીસ અહીંયા અપલોડ કરેલા હોય છે. એટલે તમને આ એક બહુ સરસ, બહુ ઇમ્પોર્ટન્ટ સોર્સ મળી જશે લિટરેચર રિવ્યુ લખવા માટેનો. થર્ડ પ્રોસેસ, થર્ડ સ્ટેપ છે રિસર્ચમાં રિસર્ચ ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવ્સ અને હાઇપોથેસિસ. રિસર્ચ ક્વેશ્ચન્સ શું છે? તો રિસર્ચ ક્વેશ્ચન્સ હંમેશા શુડ બી રિટન ઇન ધ ફોર્મ ઓફ ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન્સ, પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ ચિહ્ન જેમાં હોવું જોઈએ એ રિસર્ચ ક્વેશ્ચન્સ હોય છે. આપણું રિસર્ચ એ રિસર્ચ ક્વેશ્ચન્સ ના આધારિત હોય છે. જ્યાં સુધી આપણે રિસર્ચ ક્વેશ્ચન્સ નહીં ડ્રાફ્ટ કરીએ ત્યાં સુધી આપણને કેવી રીતે રિસર્ચ કરવાનું છે એનું ડિરેક્શન, એનું માર્ગદર્શન નહીં મળી શકે. આપણે આપણા ટોપિકની અંદર એક્ઝેક્ટલી શું રિસર્ચ કરવા માંગીએ છીએ તે એટલે રિસર્ચ ક્વેશ્ચન્સ. રિસર્ચ ક્વેશ્ચન્સ કેવી રીતે ડ્રાફ્ટ કરવાના? તો એ ફર્સ્ટ એકદમ ક્લિયરલી એને ડ્રાફ્ટ કરવાના હોય છે અને સ્પેસિફિક ક્વેશ્ચન્સ ડ્રાફ્ટ કરવાના હોય છે. આપણા રિસર્ચ ક્વેશ્ચન્સ એકદમ ફોકસ્ડ હોવા જોઈએ, આપણા ટોપિકથી રેલેવન્ટ હોવા જોઈએ, આપણો જે ટોપિક જે આપણે રિસર્ચ કરી રહ્યા છે તેના વિશે હોવા જોઈએ, અને એવા ક્વેશ્ચન્સ હોવા જોઈએ કે જેની ઉપર રિસર્ચ થઈ શકે, રિસર્ચેબલ હોવા જોઈએ. તો રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ શું છે અને કેવી રીતે ડ્રાફ્ટ કરવાનું? તો રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ હંમેશા એક સ્ટેટમેન્ટ, એક વાક્યના ફોર્મમાં ડ્રાફ્ટ કરવાનું હોય છે જેની પાછળ ફૂલસ્ટોપ હોય છે. આપણા રિસર્ચ વર્કનો હેતુ શું છે, આપણા રિસર્ચ વર્કનો ઉદ્દેશ્ય શું છે તે આપણે અહીંયા સ્ટેટ કરવાનો હોય છે, લખવાનો હોય છે. વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ રિસર્ચ વર્ક? ઓબ્જેક્ટિવ્સના વગર આપણે સાયન્ટિફિક ફાઇન્ડિંગ્સ નહીં કરી શકીએ, અને બની શકે છે કે એકથી વધારે પણ રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ હોઈ શકે છે. આપણે ધ્યાન રાખવાનું છે કે રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ શુડ નોટ વેરી. એનો મતલબ કે વન્સ આપણા રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ આપણે લખી નાખ્યા છે અને રિસર્ચ શરૂ કરી નાખ્યો છે, એવું ના થવું જોઈએ કે અમુક વર્ષો પછી આપણા રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ ચેન્જ થઈ જાય. રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ ડ્રાફ્ટ કરતી વખતે આપણે ખાસ આ યાદ રાખવાનું છે કે
રિસર્ચ ઓબ્જેક્ટિવ્સ શુડ કન્ટેન એક્શન વર્બ્સ. એક્શન વર્બ્સ એટલે કેવા શબ્દ, કયા શબ્દ યુઝ, કયા વર્ડ્સ યુઝ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ થીસિસ ઇઝ ટુ અસેસ, ટુ વેરીફાય, ટુ કેલ્ક્યુલેટ, ટુ ડિસ્ક્રાઇબ, ટુ ડિટરમાઇન, ટુ કમ્પેર. આ અસેસ, વેરીફાય, કેલ્ક્યુલેટ, ડિસ્ક્રાઇબ, ડિટરમાઇન, કમ્પેર, આ બધા એક્શન વર્બ્સ છે. એ એક્શન વર્બ્સ નો યુઝ કરીને આપણે રિસર્ચ ઓબ્જેક્ટિવ ડ્રાફ્ટ કરવાનું છે. અને ખાસ આપણે યાદ રાખવાનું છે કે રિસર્ચ ઓબ્જેક્ટિવ રિયાલિસ્ટિક હોવા જોઈએ. હાઇપોથિસિસ, હાઇપોથિસિસ શું છે? તો ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ અબાઉટ ધ પોસિબલ આઉટકમ ઓફ યોર રિસર્ચ વર્ક. આપણા રિસર્ચ વર્ક જ્યારે આપણે પચશે તો આપણે શું અનુમાન લગાવીએ છીએ કે એનો આઉટકમ, એનું રિઝલ્ટ શું હશે. આપણું અનુમાન, આપણું પ્રેડિક્શન, આપણું એક્સપેક્ટેશન જે આપણે લખવાનું હોય છે, ધેટ ઇઝ હાઇપોથિસિસ. રિસર્ચ વર્ક જ્યારે પતે તો એ જરૂરી નથી કે આપણે સ્ટાર્ટ કર્યું, રિસર્ચ વર્ક સ્ટાર્ટ કર્યું એની પહેલા જે હાઇપોથિસિસ લખ્યો હતો એ પ્રૂફ થવો હોવો જોઈએ, એ જરૂરી નથી. બની શકે કે હાઇપોથિસિસ સાચો પ્રૂફ થાય, એ પણ બની શકે છે કે હાઇપોથિસિસ ઇનકરેક્ટ પ્રૂફ થાય. પણ હાઇપોથિસિસ લખવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને હાઇપોથિસિસ હેઝ ટુ બી ટેસ્ટેબલ થ્રુ સાયન્ટિફિક રિસર્ચ. સાયન્ટિફિક રિસર્ચ કરીને હાઇપોથિસિસ આપણે ટેસ્ટ કરી શકીએ, એ આપણે મેક શ્યોર કરવાનું છે. ફોર્થ સ્ટેપ છે રિસર્ચ ડિઝાઇન. રિસર્ચ ડિઝાઇન શું છે? તો એ એક માસ્ટર પ્લાન છે જેનું મેઇન ફંક્શન છે, જેનું મેઇન ઉદ્દેશ્ય છે ઇઝ ટુ એક્સપ્લેન હાઉ ટુ ફાઇન્ડ આન્સર્સ ટુ ધ રિસર્ચ ક્વેશ્ચન્સ. આપણે જેટલા રિસર્ચ ક્વેશ્ચન્સ ડ્રાફ્ટ કર્યા છે એનો આન્સર્સ કેવી રીતે ફાઇન્ડ કરવું, દેટ ઇઝ રિસર્ચ ડિઝાઇન. એ આપણો રિસર્ચની ડિઝાઇન સ્ટેટ કરે છે અને ઇટ સ્પેસિફાઈઝ હાઉ યોર રિસર્ચ ઓબ્જેક્ટિવ વિલ બી અચીવડ. આપણા રિસર્ચ ઓબ્જેક્ટિવ કેવી રીતે આપણે અચીવ કરીશું તેની વિશે આપણને માર્ગદર્શન આપે છે. રિસર્ચ ડિઝાઇન શેની ઉપર ફોકસ કરે છે? તો એક, ડેટા આપણને કઈ પ્રકારનો જોઈએ છે, પ્રાઇમરી અને સેકન્ડરી ડેટા. સેકન્ડ, વેરિયેબલ્સ અથવા યુનિટ્સ. સેમ્પલિંગ ઉપર ફોકસ કરે છે, ટાઈમ ઉપર ફોકસ કરે છે, કોસ્ટ ઉપર, અને મેથડ અને પ્રોસિજરની ઉપર રિસર્ચ ડિઝાઇન ફોકસ કરે છે. ડેટા કલેક્શન એન્ડ એનાલિસિસ. પાંચમો સ્ટેપ રિસર્ચ પ્રોસેસમાં છે ડેટા કલેક્શન અને એનાલિસિસ. ડેટા કલેક્શન શું છે? તો ડેટા કલેક્શન ઇઝ અ પ્રોસેસ ઓફ કલેક્ટિંગ એન્ડ મેઝરિંગ ધ ડેટા થ્રુ અ સિસ્ટમ ટુ ઇવેલ્યુએટ આઉટકમ્સ બાય આન્સરિંગ રેલેવન્ટ ક્વેશ્ચન્સ. ડેટા કલેક્શન શું છે? તો આ એક પ્રોસેસ છે ડેટાને કલેક્ટ કરવાની, મેળવવાની અને મેઝર કરવાની, માપવાની. સો ડેટાને કલેક્ટ અને મેઝર કરવાની આ એક પ્રોસેસ છે જેથી કરીને આપણે જે રિસર્ચ ક્વેશ્ચન્સ જે છે એના આઉટકમ શું છે એ આપણે ઇવેલ્યુએટ કરી શકીએ છીએ. કયા કયા ડિસિપ્લિન્સની અંદર ડેટા કલેક્શન અને એનાલિસિસ હોય છે? હ્યુમેનિટીઝ ડિસિપ્લિનમાં હોય છે, ફિઝિકલ સાયન્સ અને સોશિયલ સાયન્સીસની અંદર ડેટા કલેક્શન અને એનાલિસિસ હોય છે. ડેટા કલેક્શન બને એટલું એક્યુરેટ હોવું જોઈએ. જેટલું એક્યુરેટ ડેટા હશે એટલું જ ઓથેન્ટિક, એટલે એટલું જ સાચું, એટલું જ યોગ્ય, એટલું જ પ્રોપર આપણું રિસર્ચ હશે. ડેટા કલેક્ટ કરવાના ઘણા બધા રસ્તાઓ છે, જેમ કે સર્વેઝ, ક્વેશ્ચનેર્સ, ઇન્ટરવ્યુઝ અને ઓબ્ઝર્વેશન. અને ડેટા આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ આપણા થીસિસની અંદર? ટેબલ્સ દ્વારા, ફિગર્સ દ્વારા અથવા ચાર્ટ્સ દ્વારા, રાઇટિંગ ડ્રાફ્ટ્સ. એકવાર આપણું બધું જ ડેટા કલેક્ટ થઈ જાય, આપણો રિસર્ચ ડિઝાઇન નક્કી થઈ જાય, રિસર્ચ ક્વેશ્ચન્સ, હાઇપોથેસિસ, ઓબ્જેક્ટિવ્સ, લિટરેચર રિવ્યુ બધું જ થઈ જાય, એટલે આપણે ડ્રાફ્ટ લખવાનું શરૂ કરવાનું હોય છે. તો ડ્રાફ્ટ લખતી વખતે કેટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે? ફર્સ્ટ, આપણો રિસર્ચ ડ્રાફ્ટ જે છે એ એકેડેમિક રાઇટિંગ,
એટલે ફોર્મલ મોડમાં લખેલો હોવો જોઈએ, એ ઇનફોર્મલ અથવા કેશ્યુઅલ મોડમાં નથી લખવાનું. થીસિસ આ એક સિસ્ટમેટિક અને પ્રોપર ડોક્યુમેન્ટ છે, જેના કારણે એનું લખાણ પણ એકદમ સિસ્ટમેટિક અને ફોર્મલ હોવું જોઈએ. આપણો ડ્રાફ્ટ એરર ફ્રી, એટલે એની અંદર ભૂલો આપણાથી બને એટલું ટ્રાય કરવાનો છે કે એની અંદર સ્પેલિંગ મિસ્ટેક, ગ્રામર મિસ્ટેક, સેન્ટેન્સ ફોર્મેશન મિસ્ટેક, આ બધી ભૂલો ના હોવી જોઈએ. આપણો ડ્રાફ્ટ ક્લિયરલી ઓર્ગેનાઇઝ હોવો જોઈએ, એનું ફોર્મેટિંગ કરેક્ટલી હોવું જોઈએ. ફોર્મેટિંગ એટલે મોસ્ટલી બધા જ સબ્જેક્ટ્સની અંદર ટાઈમ્સ ન્યૂ રોમન એ ફોન્ટ યુઝ થાય છે, વિથ નંબર 12 અને લાઈન સ્પેસિંગ 1.5 હોય છે. માર્જિન્સમાં ટોપ, બોટમ અને રાઈટ સાઈડ 1 ઇંચ હોય છે, લેફ્ટ સાઈડ 2 ઇંચીસ હોય છે, જેથી કરીને આપણે થીસિસ જ્યારે બાઇન્ડ કરાવીએ તો આપણું બધું જ લખાણ સ્પષ્ટ દેખાય છે. પણ આ ફોર્મેટ અલગ અલગ સબ્જેક્ટ્સમાં વેરી થઈ શકે છે, સો ફોર્મેટિંગ બરાબર હોવું જોઈએ, સોર્સિસ પ્રોપરલી અને કરેક્ટલી સાઇટ થયેલા હોવા જોઈએ, અને લાસ્ટ આપણો ડ્રાફ્ટ પ્રૂફ રીડ થયેલો હોવો જોઈએ. મશીન કાં તો સોફ્ટવેર એને પ્રૂફ રીડ કરે, અથવા તો કોઈ હ્યુમન બીંગ, કોઈ માણસ એને પ્રૂફ રીડ કરેલું હોવું જોઈએ. લાસ્ટ પ્રોસેસ છે કન્ક્લુઝન. કન્ક્લુઝન શુડ બી અબાઉટ 5-7% ઓફ ધ ઓવરઓલ વર્ડ કાઉન્ટ. આપણો થીસિસ જો આપણે અનુમાન લગાવીએ કે 200 પેજીસ નો આપણો થીસિસ થયો છે, તો કન્ક્લુઝન નું ચેપ્ટર 10-14 પેજ નું હોવું જોઈએ. ઇન કેસ આપણો થીસિસ 300 પેજીસ નો થયો છે, તો આપણું કન્ક્લુઝન 21-28 પેજ નું હોવું જોઈએ. એટલે મેક શ્યોર કે 5-7% આપણા થીસિસ ના જેટલા પેજીસ થયા છે એનું 5-7% પેજ ની અંદર આપણે કન્ક્લુઝન લખેલું હોવું જોઈએ. કન્ક્લુઝન શેના માટે? તો કન્ક્લુઝન પ્રોવાઇડ્સ આન્સર્સ ટુ ધ રિસર્ચ ક્વેશ્ચન્સ. રિસર્ચ શરૂ કરતા પહેલા જેટલા બી આપણે રિસર્ચ ક્વેશ્ચન્સ ડ્રાફ્ટ કર્યા છે તેનો આન્સર્સ કન્ક્લુઝન ચેપ્ટરમાં હોવો જોઈએ. કન્ક્લુઝન શું કરે છે? તો કાં તો એ વેલિડેટ કરે છે, સાચું પ્રૂવ કરે છે હાઇપોથિસિસને, અથવા આપણા હાઇપોથિસિસને એ રિજેક્ટ કરે છે. કન્ક્લુઝન નોટ ઓનલી સમરાઇઝિસ ધ રિસર્ચ વર્ક બટ ફોકસિસ ઓન કી પોઈન્ટ્સ, જે મુખ્ય મુદ્દાઓ છે એની ઉપર કન્ક્લુઝન ફોકસ કરે છે. વોટ નોલેજ હેવ યુ પ્રોવાઇડેડ વિથ યોર રિસર્ચ? આપણે આપણા રિસર્ચ દ્વારા શું ઇન્ફોર્મેશન, શું નોલેજ, શું જ્ઞાન આપણે પ્રોવાઇડ કર્યું છે તે કન્ક્લુઝન ચેપ્ટરમાં હોવું જોઈએ. અને લાસ્ટ બે ટોપિક્સ કન્ક્લુઝનમાં, આ બે ટોપિક્સ ખાસ એડ કરવાના, ખાસ ઇન્ક્લુડ કરવાના. એક છે લિમિટેશન્સ ઓફ યોર રિસર્ચ. આપણે જે આપણું રિસર્ચ કર્યું છે પણ એમાં કંઈક રહી ગયું છે, કંઈક ખામી રહી ગઈ છે, કંઈક ઉણપ રહી ગઈ છે, ક્યાંક આપણું રિસર્ચ પહોંચી નથી શક્યું, કંઈક લિમિટેશન્સ રહી ગયા છે, તો એ વસ્તુ આપણે કન્ક્લુઝનમાં લિમિટેશન્સ ઓફ યોર રિસર્ચ સેક્શનમાં ખાસ એડ કરવાનું. અને લાસ્ટ સજેશન્સ ફોર ફ્યુચર રિસર્ચ. આપણો થીસિસ વાંચ્યા પછી બીજા લોકોને આપણે સજેસ્ટ કરી રહ્યા છે કે આ ટોપિકની અંદર, આ એરિયાની અંદર આ બીજા સબ્જેક્ટ્સથી આપણે, કાં તો આ બીજા મેથડથી આપણે રિસર્ચ કરી શકીએ છીએ. એટલે આપણે સજેશન્સ આપવાનું છે ફોર ફ્યુચર રિસર્ચ. આપણા થીસિસનું સ્ટ્રક્ચર ટિપિકલી આવું હશે, જનરલી આવું હશે, પણ અલગ અલગ સબ્જેક્ટ્સમાં એ વેરી થઈ શકે છે. સૌથી પહેલા થીસિસમાં ફર્સ્ટ હશે ટાઇટલ પેજ, પછી હશે એબસ્ટ્રેક્ટ, પછી હશે એક્નોલેજમેન્ટ્સ. એક્નોલેજમેન્ટ્સ એ એકલું જ એવું સેક્શન છે કે જેની અંદર આપણે ઇનફોર્મલ વેમાં લખી શકીએ છીએ, કેશ્યુઅલ વેમાં લખી શકીએ છીએ. આઈ વોન્ટ ટુ થેન્ક માય ગાઈડ, આઈ વોન્ટ ટુ થેન્ક માય પેરેન્ટ્સ, જેમાં આઈ શબ્દ યુઝ કરી શકીએ છીએ.
acknowledgements pachi aavse table of contents pachi introduction literature review methodology no chapter results athwa findings no chapter analysis athwa discussion no chapter conclusions and recommendations and last references athwa works cited list आशा राखु छु के आज नो सेशन खूब इन्फॉर्मेटिव रही हशे फरी मळशुं थैंक यू